પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ન્યુ ધોરણ નવ સવાર પાડી વિશે વિજ્ઞાન નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રશ્નપત્ર આપેલું છે વિભાગ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના વીસ શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક થી પંદર પ્રત્યેકનું એક ગુણ છે યોગ વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું છે બરફનું ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો એમાં આપશે આ સી ઓપ્શન આવશે તેત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા દસની ઘાત ચાર જે કેજી માઇનસ એક ઘાત આપેલી છે બીજું છે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે ઓપ્શન સી આપશે એમાં નિલંબન આપશે શું આપશે નિલંબન ત્રીજું છે કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે તો એનું આપશે સી રીવો સોમ ચોથું છે અહીંયા પાંચસો ગ્રામ દળના પદાર્થમાં સો સેન્ટ સેન્ટી એસ સેકન્ડ સ્ક્વેર બરાબર સી એમ એસ સ્ક્વેરનો પ્રવેગ માઇનસમાં આપેલું છે નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે તેના પર કેટલું બલ લગાડવું પડે તો અહીંયા ઓપ્શન બીમાં આવશે ઓપ્શન બી છે ઝીરો પોઈન્ટ પાંચ એન આવશે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પે પાંચમું છે એક કોષીય મીઠા જળના સજીવો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે વિધાન સાચું છે છઠ્ઠું છે નિયમિત વર્તુળમય ગતિ કરતો પધાર પીવેગી ગતિ કરે છે આ પણ ખરા વિધાન છે સાતમું છે બોયલરના આહારમાં વિટામિન એ અને કેની માત્રા વધારે હોય છે આ વિધાન પણ સાચું છે ખાલી જગ્યા પૂરો આઠમું છે તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે તો ઝડપી બને છે નવમું છે બેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા હોય છે તો એમ એસ માઇનસ બેગ હાથ દસમું છે મિશ્ર મત્સ્ય સંબંધન માં ખાલી જગ્યા માછલી તળાવમાં મધ્ય વિસ્તારમાં પોતાનો ખોરાક લે છે તો એ છે રોહુ માછલી જે હોય છે એ ઓકે માછલી રોહુ માછલી લે છે પછી આ આપેલું છે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યોમાં ઉત્તર લખો અગિયારમું છે પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટર લેક્ટોમીટર વાપરશો કે થર્મામીટર તો થર્મામીટર થર્મોમીટર આપણે માપવું જોઈએ બારમું છે એટીપીનું પૂરું નામ જણાવો તો ઓડીનો સાઇન ટાઈફાસફિટ નામ આવશે તેરમું છે સમુદ્ર ઝીંગાનું વૈજ્ઞાનિક નામ જણાવો તો પિનસ મોનોડોન આવશે યોગ્ય જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બે આપેલું છે ચૌદમું છે બળનો એસઆઈ એકમ એટલે ન્યૂટન છે બરોબર બેગનું એસઆઈ એકમ કિલોગ્રામ એમ એસ સ્ક્વેર આપેલું છે તમે વિડીયોને લાઇક કરી શકો છો જો આ વિડિઓ તમને સારું લાગ્યો તો લાઇક કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં તમને આ પ્રકારના વિડીયોની પ્લે લિસ્ટની લિંક મળી જશે ઇન્સ્ટાગ્રામની લિંક અને ટેલિગ્રામની લિંક પણ મળી જશે ત્યાં તમે ફોલો કરી શકો છો આવી રીતે આ વિડિઓ પૂરું થાય છે તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા માટે ઉપયોગી હોય તો તમારા પાસે આ પેપર નથી ભાગ સી આપેલું છે એને પણ જોઈ શકો છો આ પછી આ આગળ જોઈએ વિભાગ ડી આપેલું છે ઓકે આમાંથી પ્રશ્નોના જવાબ આપવાનું છે બરાબર આ ક્વેશ્ચનો આપેલા છે આવી રીતે આ વિડીયો પૂરો થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદે માતરમ